नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे गुजराती में सुभाषितो भणीशुं। तो आपणो जे सुभाषित छे तेमां सौ प्रथम सुभाषित तेमने जे कवि छे एमनो परिचय मेळवीए। तो बाळ मित्रों, तेम कविनुं नाम छे रामनारायण विश्वनाथ पाठक, जेमने उपनामथी शेष कहेवामां आवे छे। तेमनुं उपनाम छे, बाळ मित्रों आ याद राखवुं पड़शे। त्यारबाद तेमनो जन्म अमदावाद जिल्लाना गाणोल गाममां थयो हतो। कविताओ, वार्ताओ, विवेचनो, निबंधो, छंदशास्त्र वगैरे प्रकारोमां तेमणे प्रदान कर्युं छे। तेमणे शेष उपनामथी कविता, द्विरेफ उपनामथी वार्ताओ अने स्वेर विहारी उपनामथी तेमणे निबंधो लख्या छे। बाळमित्रो, आखी लाइन नीचे अंडरलाइन करशो, एग्जाम में पूछाय कि तेमने शेष उपनाम थी शू लख्यू छे, तो कविता, द्विरेफ उपनाम थी लख्यू छे तेमने वार्ताओ अने स्वेर विहारी उपनाम थी तेमने निबंधो रच्या छे। तो बाळमित्रो, तेओ एक लेखक पण कहेवाय अने एक कवि पण कहेवाय छे। सो फ्रेंड्स, तेमना विशे आपणे परिचय मेळव्या बाद तेमने जे सुभाषितनी रचना करी छे તે આપણે જોઈશું। તો સૌપ્રથમ સુભાષિત છે, એકલ દેતા દાન જે, એકલ જુજત જંગ, એકલ જગનિંદા સહે, એ વીરોને સંગ। આ જે સુભાષિત છે, આ પંક્તિ છે, તેમાં જે જગતનો જે સાચો દાનવીર અને શૂરવીર હોય તેમના વિશેના લક્ષણો આપણને જણાવ્યા છે। શૂરવીરને ધન્યવાદ પણ પાઠવ્યા છે। શા માટે? તો આપણે તેને સમજીએ કે તે શું કહેવા માંગે છે। તો સૌપ્રથમ આપણે તેમની સમજૂતી જોઈશું। બાળમિત્રો, આપણે એમની સમજૂતી યાદ રાખવી પડશે। તો જુઓ, સાંભળો તેની સમજૂતી, કે જે એકલા દાન આપે છે, જે એકલા લડતમાં ઝઝૂમે છે એટલે કે યુદ્ધ કરે છે, અને જે એકલા જગતની નિંદા સહન કરે છે એની ગણના વીરોમાં થાય છે। બાળમિત્રો, આમાં સુરવીરને ધન્યવાદ પાઠવ્યા છે। ફ્રેન્ડ્સ, આમાં એવું કહેવા માંગે છે કે જે એકલા દાન કરે છે, કોઈને ખબર ન હોય એવી રીતે દાન કરે છે, જે એકલા યુદ્ધમાં ઝઝૂમે છે, અને જે એકલા જગતની નિંદા સહન કરે છે, આ વિશ્વની આ જગતની નિંદા સહન કરે છે, એ શૂરવીર ગણાય છે। અને એવા શૂરવીરને આ સુભાષિતમાં તેમના લક્ષણો, તેમના સાચા દાનવીરના લક્ષણો અને શૂરવીરને ધન્યવાદ પાઠવ્યા છે। સો ફ્રેન્ડ્સ, આ હતું આપણું પહેલું સુભાષિત। હવે આપણે બીજું સુભાષિત જોઈશું। તો સૌપ્રથમ તેના કવિનું નામ જોઈએ, જલન માતરી। તે કવિનું મૂળ નામ છે જલાલુદ્દીન અલ્વી, અને તેમને જલન માતરી કહેવામાં આવે છે। તેમનું વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ છે, એટલા માટે તેઓ માતરી તરીકે ઓળખાય છે। તેઓ આપણા જાણીતા ગઝલકાર છે બેન ફ્રેન્ડ્સ, તેઓ ગઝલકાર તરીકે ઓળખાય છે। સો ફ્રેન્ડ્સ, એમણે આ બીજું સુભાષિતની રચના કરી છે, જોઈએ આ સુભાષિત શું કહેવા માંગે છે। મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ। ફ્રેન્ડ્સ, આમાં શું કહેવા માંગે છે? તો આ એક મુક્તક પણ કહેવામાં આવે છે। તો આ મુક્તક દ્વારા કોઈ લક્ષ્ય સ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી। ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવતો નથી, અને જે ખરો દાતા છે તે યાચકની જાતને જોતો નથી કે ઊંચો છે કે નીચો છે, તે હંમેશા યાચકને યાચકની રીતે જુએ છે। જે માગે છે તે યાચક કહેવાય છે, અને જે આપે છે તેને દાતા કહેવાય છે, એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે।
सो फ्रेंड्स, आ माँ आपने जे कहवा मांगे छे तेनी समझूती आपणे जोईशुं। फ्रेंड्स, दरेक समझूती तमारी नोटमां नोंधशो तो तमने याद रहेशे। जोईए तेनी समझूती। जे माणसनुं ध्येय मंजिल छे ते रस्ता केवा छे ते क्यारेय नहीं जुए। जे माणसने ज्यां पहोंचवुं छे ते गमे तेवो कठिन रस्तो होय तो पण तेने पार करी जाय छे। जे उद्यमी होय छे ते हाथनी रेखाओ जोतो नथी। उद्यमी एटले पुरुषार्थी अथवा मेहनतू। जे मेहनतू होय छे माणस ए क्यारे हाथनी रेखा कोईने बतावतो नथी के जोतो पण नथी। अने जे दाता छे एनुं काम छे दान करवानुं, तो ते क्यारे याचकनी जातने जोतो नथी कि याचक केवो छे, याचक बोख ऊंचो छे के नीचो छे, ते क्यारे तेनी जातने जोतो नथी। सो फ्रेंड्स, आमां આપણને મહેનતું ઉદ્યમી માણસ વિશે સમજાવવામાં આવ્યું છે। બાળમિત્રો, આ જે મુક્તક છે એટલે કે આ જે આપણું સુભાષિત છે તે આપણે નોટબુકમાં તેની સમજૂતી તમારે નોંધવાની રહેશે કે આ સુભાષિત તમને શું કહેવા માંગે છે તેની સમજ પડી હશે। હવે આપણે નેક્સ્ટ જોઈશું। નેક્સ્ટ છે કે તે લોક સાહિત્યમાંથી લેવામાં આવેલો એક દુહો છે, તે આપણે જોઈશું। ત્રીજા નંબરનો દુહો, આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જન્મ્યા અગરબતીને સંત। બાળમિત્રો, આ લોક સાહિત્યમાંથી લેવામાં આવેલો એક સુભાષિત તે દુહો છે, તો તમારે તે યાદ રાખવાનું રહેશે। તો આ દુહામાં શું કહેવામાં આવ્યું છે તે જોઈશું કે પોતાની જાતને ઘસી અન્યને સુખી અને સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા આ સુભાષિતમાં ગાવામાં આવ્યો છે। એટલે ફ્રેન્ડ્સ, આ સુભાષિત આપણને સદગુણી સુખી માણસ બનવા માટે જે સંતો અને અગરબત્તી છે એ બંનેનું ઉદાહરણ લીધું છે કે આપણે સુખી થવું હોય તો સંત જેવા અને અગરબત્તી જેવા થવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, તેની સમજૂતી આપણે જોઈએ તો તમે તમારી નોટમાં નોંધશો તેની સમજૂતી। કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનાર જગતમાં બે જ જન્મ્યા છે। એટલે કે કોઈ ખૂણે, એટલે સંતો પણ હંમેશા એક ખૂણામાં રહીને બધાને જ્ઞાન અને બધાને સદગુણી બનાવવા માટે પ્રયત્નો કરતા હોય છે, અને બીજું છે અગરબત્તી, એક ખૂણામાં આપણે એને પ્રગટાવી દઈએ છીએ છતાં પણ તે બધી સુગંધ ફેલાવે છે। તો એવા બે જ વ્યક્તિ જન્મ્યા છે, એક તો છે અગરબત્તી અને બીજા છે સંત। તો આ સમજૂતી હતી। હવે આપણે નેક્સ્ટ જોઈશું। નેક્સ્ટ સુભાષિત છે તે એમના કવિ છે કુતુબ આઝાદ। અને ફ્રેન્ડ્સ, કુતુબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો। તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવીને, એટલે માસિક પત્ર આવે છે તે ચલાવીને સાહિત્યની ઉમદા સેવા કરી, સમાજની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદ્ય રચનાઓ આપી છે। પદ્ય રચનાઓ એટલે કવિતા હોય તે પદ્ય રચનાઓ જ આપી છે। તેમણે 12 જેટલા પુસ્તકો આપ્યા છે। સો ફ્રેન્ડ્સ, તેમણે જે આ સુભાષિત આપ્યું છે તેમાં આપણને શું સમજાવવામાં આવ્યું છે, આ ગઝલ પંક્તિ છે। તો આ ગઝલ પંક્તિમાં તેમણે નમ્રતાનો મહિમા સમજાવ્યો છે, કેવી રીતે નમ્ર બનવું જોઈએ આપણે। તો ફ્રેન્ડ્સ, આ પૂછાઈ શકે કે કુતુબ આઝાદે લખેલ સુભાષિતમાં કોનો મહિમા ગાયો છે, અથવા સુભાષિત આપવામાં આવે તો આ સુભાષિતમાં કોનો મહિમા ગાવામાં આવેલો છે, તો તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે। તો તમે લખી શકો કે તેમાં નમ્રતાનો મહિમા સમજાવ્યો છે। તો આપણે તેમને રચેલ સુભાષિત જોઈશું। ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે। બાળમિત્રો, આની સમજૂતી આપણે જોઈશું કે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જગતને બતાવે છે। ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે જ્યારે
वृक्ष ઉપર જ્યારે વૃક્ષ એકલું હોય ત્યારે એકદમ સીધું ટટ્ટાર હોય છે, તેની ડાળીઓ અને બધું. જ્યારે એના ઉપર ફળ આવે છે ત્યારે ડાળીઓ જરાક નીચી નમી જાય છે. વૃક્ષના ભારના લીધે, એના જે ફળનો ભાર હોય છે એના લીધે તેને થોડી નીચી નમી જાય છે. તો એમ કહે છે કે જ્યારે આપણી ઉપર વૃક્ષના જેમ ફળો આવે ત્યારે આપણે પણ વૃક્ષની જેમ જો નમ્રતા બતાવીએ તો આપણે હંમેશા સુખી થઈએ છીએ, તેઓ આપણને સમજાવે છે. બાળમિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈશું વેણુભાઈ પુરોહિત. કવિ વેણુભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન ઝરમર પરોઢિયાની પદમણી અને નયણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે. ચિંતા, દુઃખ, ખટરાગ આ બધું ઠરે છે, પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી એ ભાવ આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે. ફ્રેન્ડ્સ, આ સુભાષિતમાં આપણને ઈર્ષારૂપી આગની વાત કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, આપણે સૌપ્રથમ સુભાષિત જોઈશું કે ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે. એમ કહે છે, એની સમજૂતી એમ કહે છે કે ચિતા ઠરે એની સાથે બધા દુઃખ અને કજિયા કંકાસ પણ શમી જાય છે. ચિતા એટલે આપણું મડદાની જે ચિતા આવે છે તે. તો એમ કહે છે કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એની સાથે દુઃખ, તકલીફ, કજિયા, કંકાસ બધું જતું રહે છે, શમી જાય છે. પણ ઈર્ખાની આગ એટલે કે ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી થાય છે, પણ ઈર્ષા જે હોય છે એ ક્યારે થમતી નથી, એ ક્યારે શાંત પડતી નથી. સો બાળમિત્રો, આ હતા આપણા સુભાષિતો. હવે આપણે આ સુભાષિતોમાં આવતા શબ્દોની સમજૂતી મેળવીએ. એકલ એટલે એકલા, જુજત એટલે જોરથી લડવું, જંગ એટલે મોટી લડાઈ અથવા યુદ્ધ, ખેરાત એટલે દાન, યાચક એટલે માંગણ, પ્રસરંત એટલે અહીં પ્રસરવું અથવા ફેલાવવું, ચેહ એટલે મડદાની ચિતા, ખટરાગ એટલે અહીં કજિયો અથવા અણબનાવ, ઈર્ખા એટલે ઈર્ષા. અને આ બધા હતા ફ્રેન્ડ્સ આ સુભાષિતોમાં આવતા શબ્દો જે તમારે નોટબુકમાં ઉતારવાના છે અને લખવાના છે સુંદર અક્ષરે. સો બાળમિત્રો, હવે આપણે આ સુભાષિતોની અંદર આવતી શબ્દ સમજૂતીની બાદ ભાષા સજ્જતા જોઈશું. ભાષા સજ્જતામાં ફ્રેન્ડ્સ આપણને ક્રિયા વિશેષણ વિશે સમજાવવામાં આવેલું છે કે ક્રિયા વિશેષણ શું છે. તો આપણે જોઈએ કે નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ, એ જ રીતે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા દર્શાવવા માટે જે પદ આવે છે તેને ક્રિયા વિશેષણ કહે છે. એટલે કે જે ક્રિયાપદમાં વિશેષતા દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો બાળમિત્રો, આમાં કેટલાક વાક્યો આપણને આપ્યા છે. જુઓ, પહેલું છે તે નીચે ઉતરી, એ સાદી વાક્યરચના છે, પણ મારે એને ક્રિયામાં વિશેષતા બતાવવી છે. તો તે સડસડાટ નીચે ઉતરી, તો સડસડાટ એ ક્રિયા વિશેષણ થયું કહેવાય. મેહુલ લખે છે તો એ સાદું વાક્ય છે. જ્યારે મેહુલ ધીમે ધીમે લખે છે અથવા તો ફટાફટ લખે છે તો તે બધું ક્રિયા વિશેષણ કહેવાય. હારને થેલીમાં મૂક્યો, તો હારને સાચવીને થેલીમાં મૂક્યો, તો કેવી રીતે મૂક્યો, સાચવીને. તો ફ્રેન્ડ્સ આ હતું ક્રિયા વિશેષણ. ભારતી હસે છે, તો ભારતી સાદી વાક્યરચના છે, હસે છે, પણ મારે એને ક્રિયામાં વિશેષતા લાવવી છે. તો ભારતી મોટેથી હસે છે અથવા ધીમેથી હસે છે અથવા જોરથી હસે છે, તે વગેરે ક્રિયા વિશેષણ કહેવાય. આશા દોડે છે, તો આશા કેવી રીતે દોડે છે, ઝડપથી. તો ફ્રેન્ડ્સ આ બધા હતા ક્રિયા વિશેષણો. તો આપણને ખ્યાલ આવી જશે, જાણે કે કેવી, કેવું, કેવા પ્રશ્ન પૂછવામાં આવે તો તમને ક્રિયા વિશેષણ મળી જાય છે. તો ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો આપણી ક્રિયાઓ કઈ કઈ છે, ઝડપથી,
પછી ધીમે ધીમે દોડવું વગેરે આપણી ક્રિયાઓ છે, પણ એ ક્રિયાઓમાં વિશેષતા લાવવી હોય તો તેને ક્રિયા વિશેષણ કહે છે. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો સુભાષિતો. ફ્રેન્ડ્સ, આનો સ્વાધ્યાય અભ્યાસ તમારી નોટમાં નોંધશો, સારા અને સુંદર સ્વચ્છ અક્ષરે લખશો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.